વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા કુલી ભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. વડોદરા રેલવે સ્ટેશન પર કુલીની કામગીરી કરતા ભાઈઓને સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા રાખડી બાંધી રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. ભાઈ બહેનના પવિત્ર તહેવારમાં બહેન ભાઈને રાખડી બાંધી અને ભાઈ બહેનને ભેટ આપતા હોય છે, ત્યારે વડોદરા રેલવે સ્ટેશનના કુલી ભાઈઓ દ્વારા સાંસદ રંજનબેન ભટ્ટને ભેટરૂપે સાડી આપવામાં આવી હતી. અનોખી રીતે રક્ષાબંધનનો તહેવાર ઉજવાતા સાંસદ દ્વારા હરઘર તિરંગા અભિયાન હેઠળ રાષ્ટ્રધ્વજ કુલી ભાઈઓને ભેટ આપવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા વર્ષોથી સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા રક્ષાબંધનનો તહેવાર કુલી ભાઈઓ સાથે મનાવવામાં આવી રહ્યો છે. સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા કુલી ભાઈઓનું સ્વાસ્થ્ય સારું રહે તેવી પ્રાર્થના ભગવાનને કરવામાં આવી હતી. ભાઈ બહેનના પવિત્ર તહેવારની ઉજવણી હર હંમેશ કાયમ રહેશે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. વડોદરા શહેરના ડેપ્યુટી મેયર નંદાબેન જોશી દ્વારા પણ કુલી ભાઈઓને રાખડી બાંધી હતી. વડોદરા શહેરની મહિલા કાઉન્સિલરો પણ રક્ષાબંધનના તહેવારની ઉજવણીમાં ઉપસ્થિત રહી હતી અને કુલી ભાઈઓને રાખડી બાંધી હતી. રક્ષાબંધનનો પવિત્ર તહેવાર એટલે ભાઈ બહેનનો એક પવિત્ર પ્રેમનો તહેવાર છે. ભાઈ હંમેશા રાહ જોઈને બેઠા હોય છે કે પોતાની બહેન એને રક્ષાબંધનના દિવસે ક્યારે રાખડી બાંધવા આવે. એવું જ રાહ મારા કુલી ભાઈઓ સવારથી જોતા હતા અને બે દિવસથી પૂછતા હતા, બહેન કબ આવોગી આપ રક્ષા બાંધને કે લીએ. 8 વર્ષથી મારા આ ભાઈઓને હું રાખડી બાંધી રહી છું અને હું પણ રાહ જોતી હોઉં છું કે મારે રક્ષા બાંધવા માટે જવાનું છે. આ એક પવિત્ર પ્રેમ છે ભાઈ બહેનનો, અને એટલો જ અમારા કુલી ભાઈઓએ મને મોટી બહેન તરીકે ખૂબ પ્રેમ આપ્યો છે. એમના સુખ દુઃખમાં હું હંમેશા ભાગીદાર રહી છે, તો મારા પણ દુઃખમાં આ કુલી ભાઈઓ મારી પડખે ઊભા રહ્યા હતા. મારી માતાનું નિધન થયું, આ કુલી ભાઈઓ મારા ઘરે મને મળવા આવ્યા, મને સાંત્વન આપવા આવ્યા. એવા આ ભાઈઓ છે અને એવા ભાઈઓનો પ્રેમ હું કેમ રક્ષાબંધને ભૂલી શકું. આજે મેં ભાઈને રાખડી બાંધી છે અને કોઈ પણ ભાઈ બહેન રાખડી બાંધે એટલે એની તાકાત પ્રમાણે, એની શક્તિ પ્રમાણે એ બહેનને કંઈ ને કંઈ ભેટ આપે છે. એવી ભેટ સ્વરૂપ મારા કુલી ભાઈઓએ મને સાડીની ભેટ આપી છે. આ પવિત્ર બંધન, પવિત્ર સંબંધ આ ભાઈ બહેનનો જે છે એ આ પવિત્ર રક્ષાબંધન છે. મારા કુલી ભાઈઓને જીવનમાં કોઈ તકલીફ ન પડે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. તમામ ભાઈઓના જીવનમાં કોઈ તકલીફ ન પડે એવી હું આજના દિવસે પ્રાર્થના. બાંધીને એક અલગ પ્રકારનો આનંદ મેં પ્રાપ્ત કર્યો છે અને આજે આ આનંદ મને વડોદરાના લોકલાડીલા સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા પ્રાપ્ત થયો છે. હર હંમેશ કુલી ભાઈઓ સાથે અલગ અલગ પ્રકારના કાર્યક્રમ કરીને, કોરોનાનો કપરો સમય હોય કે કોઈ દિવાળી હોય, દરેક વખતે આ કુલી ભાઈઓ સાથે એ એક પ્રકારનો કાર્યક્રમ કરે છે. એ જ પ્રમાણે આજે રક્ષાબંધન, ભાઈઓની રક્ષા આજે બહેનની જવાબદારી જે હોય છે એ બહેનની જવાબદારી એ નિભાવી રહ્યા છે. રક્ષા એટલે રાખીનો અર્થ જ એ છે કે રક્ષણ કર અને રાખ એટલે સંભાળ. મારા ભાઈઓ, બધા જ કુલી ભાઈઓનું રક્ષણ થાય, એમને સારું આરોગ્ય પ્રાપ્ત થાય અને એ જે કામગીરી, કુલીની કામગીરી કરી રહ્યા છે એમાં એ આગળ વધે અને આ સારું આરોગ્ય પ્રાપ્ત થાય. રેશમી ધાગો એ અમારા આ બધા કુલી ભાઈઓનું રક્ષણ કરે એ જ આજના દિવસે એક સંદેશો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ભારત માતા કી જય. વંદે માતરમ. हमारे यहाँ बड़ौदा रेलवे स्टेशन के ऊपर हर साल कुलियों को राखी बांधने आते हैं. अभी से नहीं आ रहे, पहले भी आए थे रंजनबेन भट्ट, और आज नया त्यौहार के दिन हमारे पास आज आए. हमारे बहुत अच्छे नसीब है जो हमको ऐसी बहन मिली है, और रंजनबेन भट्ट का हम बहुत बड़ा आभार करते हैं. और हम सब भाइयों को, सब कुली भाइयों को साड़ियाँ दिया एक एक हमारी वाइफ के लिए, और एक एक मिठाई का पैकेट दिया बच्चों के लिए. और हमारे से जो फर्ज बना, हमारा बहन भाई का जो रिश्ता होता है, सगी बहन जो काम नहीं करती, उन बहन रंजनबेन भट्ट ने हमारे साथ में इतना व्यवहार वापरा है, जो हमको हर साल साड़ी देने आते हैं और मिठाई के पैकेट देने आते हैं. रंजनबेन भट्ट का बहुत बड़ा आभार है हमारे ऊपर. हाँ, सारे कुली भाइयों को साड़ी दिए गए, और रंजनबेन भट्ट को भी, भाई का जो फर्ज बनता है, रंजनबेन भट्ट को भी हमने सारे कुली ने मिल के और हमने साड़ियाँ गिफ्ट किया है बहन को.